ધાનેરા તાલુકાના કુંડી ગામે બનેલી ઘટનામાં ખોરાકી ઝેરના કારણે પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હોવાનું મેડિકલ રિપોર્ટમાં બહાર આવ્યું છે. ધાનેરા તાલુકાના કુંડી ગામ ખાતે એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને આ ઘટનાને પગલે બનાસકાંઠા તેમજ આરોગ્ય વિભાગની ટીમ કુંડી ગામના પુરોહિત પરિવારના ઘરે આવી પહોંચી હતી અને ઘરમાં પડેલા ખાદ્ય તેલના સેમ્પલ લઈને તેની તપાસ કરવામાં આવતા તપાસ માટે લીધેલા રાયડાના તેલમાંથી ઝેરી આર્જેમન ઓઇલનું પ્રમાણ જોવા મળ્યું હતું. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન પરિવારના સભ્યોનું મોત જે તેલ ખાવામાં આવ્યું હતું તેમાં ઝેર ઉત્પન્ન થવાના કારણે મોત થયા હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું હતું. ધાનેરા તાલુકાના કુંડી ગામના રહેતો હર્યોભર્યો પરિવાર વિખરાઈ ગયો છે. પરિવારના વડીલ અને મુખ્યા છગનભાઈ તેમજ તેમના પુત્ર અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. માત્ર 10 દિવસના સમયગાળા દરમિયાન પુરોહિત સમાજના એક જ પરિવારના 7 સભ્યોએ પેડેમિક ડ્રોપ્સીના રોગનો શિકાર બન્યા હતા અને જોત જોતામાં સારવાર થાય તે પહેલાં 3 સભ્યોએ દમ તોડી નાખ્યો હતો. જોકે પરિવારના સભ્યો એકસાથે મળી પોતાના ઘરમાં બેસીને જ ભોજન લઈ રહેલા હતા. એ ભોજન ઝેરમાં પરિવર્તિત થઈ જતાં આખો પરિવાર સંકટમાં મુકાઈ ગયો છે. એક નાનકડા ખેડૂત પરિવારના 4 સભ્યો સારવાર હેઠળ છે, ત્યારે સારવાર લઈ રહેલા પરિવારના સભ્યોને યોગ્ય સારવાર કરવામાં આવે તેવું પરિવારના સંબંધીઓને ભીની આંખે વિનંતી કરી રહ્યા છે. આજે મેં મારા ઘરના કુટુંબના 3 વડીલ સભ્યો ગુમાવ્યા છે. એ એટલે બીજા 4 સભ્ય અત્યારે અમદાવાદ સિવિલમાં દાખલ છે. એમને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળે અને વ્યવસ્થિત સરકારશ્રી તરફથી કોઈ પણ આર્થિક મદદ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અમે ખેડૂત પરિવારમાંથી છીએ. અમારા રિલેશનમાં અમારા કાકા થતા હતા. એ વડીલ ઘરના જે સભ્ય હતા 2 જણા, જે અમારા કાકા અને અમારા ભાઈ મોટા ભાઈ, જે મતલબ અમે ગુમાવી નાખ્યા છે. એટલે એ સભ્ય ઉપર અત્યારે આપ તૂટી પડ્યું છે. અમારે અત્યારે કમાનાર વ્યક્તિ કોઈ નથી, બરાબર. બધા નાના છે, છોકરા છે હજી કહેવાના, મતલબ એમને સરકારશ્રી અમે અપેક્ષા રાખીએ કે એમને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળે, થોડુંક એમના ઉપર ધ્યાન દોરે અને આગળ અમારે કોઈ એવી ઘટના ન ઘટે એના માટે સરકારશ્રીને ધ્યાન દોરીએ છીએ કે થોડીક સિવિલમાં ત્યાં ધ્યાન દોરી અને વ્યવસ્થિત એમને ટ્રીટમેન્ટ કરાવે અને અમને જે બનતી હોય આ પરિવારને થોડીક આર્થિક મદદ કરે એવી અપેક્ષા સરકારશ્રી પરથી રાખીએ છીએ. ધાનેરા તાલુકાના કુંડી ગામમાં શંકાસ્પદ એપેડેમિક ડ્રોપ્સી રોગના કારણે આ પરિવારના મોત થયા છે અને મોત પાછળ ખેતરમાં ઉગી નીકળતા સત્યાનાશી વનસ્પતિ જવાબદાર છે અને તેને દારૂડી તરીકે પણ ઓળખાય છે. આ વનસ્પતિ રાયડાના વાવેતર સાથે નિંદામણમાં ઉગી નીકળતું હોય છે, જ્યારે કે ખેડૂતો પોતાના ઘરે ખાવા માટે સ્થાનિક ગામ નજીકના ઘાણીમાં રાયડો પીસાવી ખાદ્ય માટે તેલ મેળવતા હોય છે. જોકે રાયડાની સાથે દારૂડી પણ પીલાઈ જતી હોય છે અને તે તેલ જીવલેણ સાબિત થાય છે. બસ આ જ રીતે કુંડી ગામના પણ ખેડૂત પરિવારના 3 સભ્યોના જીવ ગયા છે. આ ખેડૂત પરિવારના મોતથી સગા સંબંધીઓમાં શોક છવાયેલો છે અને એક સાથે પરિવાર વિખેરાઈ જતાં આખું ગામ હિપકે ચડ્યું છે. મારા કાકા જ હતા, મારા કુટુંબમાં મારા સગા કાકા હતા. એમાં 7 જણને બીમાર થયા. કોઈ ખાવા ખોરાકથી એનો કહેવું ડૉક્ટરોનું 10-15 દિવસની આ ઘટના મળી હતી. એમાં 3 ગુમાવી લીધા, મારા કાકા, મારા ભાઈ, મારી બહેન અને બીજા 3-4 વ્યક્તિ છે એ અમદાવાદ સિવિલમાં દાખલ છે. અચ્છા, ડૉક્ટરો એવું કહે કે કંઈક તેલના કારણે? હા, ડૉક્ટરો એમ કહે કે કોઈ આ તેલના કારણે આવું થયું, બરાબર. હવે એમાં કોઈ હવે શું ઘટના બની એ હવે ભગવાન એની ઈલો કરે અને સરકાર શ્રી બધાને સપોર્ટ આપે અને અમે બધા ખેડૂતના દીકરા છે અને ગરીબ પરિવાર છે. અચ્છા, કેવી તબિયત છે એમની જે સારવાર લઈ રહેલો? જે હાલ તબિયત અમદાવાદ છે એટલે અમારે તો આ ઘટના બની એટલે કોઈ જવાનું નથી. અમારે જે કુટુંબી છે, હગાવાલા છે, ત્યાં પણ હાજર છે. અચ્છા, આ બધા લોકો ક્યાં ક્યાં સારવાર લીધી હતી? ત્યાં સારવાર લીધી અમદાવાદમાં છે, સિવિલમાં, બરાબર. શું કે જે ટીમો આવી હતી ગઈકાલે આરોગ્ય વિભાગની, શું કે શું કામગીરી કરી લોકોએ? એ તો કે તેલમાં જ આવ્યું છે, સેમ્પલ લઈ ગયા 2-3 વખત પહેલાં તો આને આરોગ્ય કેન્દ્રવાળે કીધું, કોઈક 2-4-15 દિવસ તો અમને કોઈ કીધું જ નહીં. પછી પાછળથી કાલે 2-3 ટીમ આવી અને કીધું કે આ જો રાયડાના તેલમાં જ આવું થયું એમો. શું માનવું થાય તમારો ખેડૂત તરીકે આવી શકે આ બધી? હવે હવે અમે તેલ તો ડેલી અમે ખેડૂતના દીકરા ખાં જ ડેલી વર્ષોથી અને આવી તો કોઈ ઘટના અમે દેખી જ નથી.
કુંડી ગામની આ ઘટના ભારે દુઃખદ છે. જો કે ધાનેરા અને આજુબાજુના ગામડાઓમાં મોટે ભાગે લોકો રાયડાનું વાવેતર કરે છે, તેમજ ધાનેરામાં ભેળસેળયુક્ત તેલ વેચવામાં આવી રહ્યું છે. જો કે આ ઘટનાને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા ઇસમો અને નિયમોનું પાલન કરવા માટેનું સૂચન આપવું જરૂરી છે.